Good morning, Barbindo. Today, we are going to learn about our means master. પછી મધ્ય ગુજરાતમાં કેટલા છે પશ્ચિમમાં કેટલા છે સૌરાષ્ટ્રમાં કેટલા છે એ બધું આપણે આવતા પીરિયડમાં ભાગ 1 માં આપણે લેલા પછી એના આધારે આપણે પાછળની થોડી ખાલી જગ્યા પૂરેલી 5 એના પછી આપણે એક શબ્દમાં જવાબ લખેલા તો આપણે 6 નંબરથી એક શબ્દમાં જવાબ લખવાના બાકી છે એ હવે આપણે આગળ ભણીશું તો છઠ્ઠો તમારો સવાલ છે કે ગુજરાતમાં સૌથી ઓછા ગામડા ધરાવતો જિલ્લો કયો ગુજરાતમાં સૌથી ઓછા ગામડા ધરાવતો જિલ્લો કયો તો જો આગળના પેજ પર આપેલું છે આપણે સૌથી ઓછો ગુજરાતનો ગામડા ધરાવતો જિલ્લો કયો છે સૌથી ઓછો ગામડા ધરાવતો જિલ્લો છે પોરબંદર કયો છે પોરબંદર ખાલી જગ્યામાં છઠ્ઠી ખાલી જગ્યા પર લખવાનું આપણે છઠ્ઠી ખાલી જગ્યા પાંચ આપણે આગળ લખી ગયા છે ગુજરાતના ઓછા ગામડાઓ ધરાવતો જિલ્લો છે પોરબંદર કયો છે પોરબંદર બરાબર પછી સાતમો સવાલ ખાલી જગ્યા છે તમારી વસ્તીમાં ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો વસ્તીમાં ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો તો જો પહેલું જવાબ છે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો વસ્તીમાં કયો છે તો કે અમદાવાદમાં બહુ વસ્તી છે બરાબર અમદાવાદમાં ઘણી વસ્તી છે અમદાવાદ આવશે હવે આઠમો સવાલ જો તમારે શબ્દમાં જવાબ આઠમો છે કે વિસ્તારમાં ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે વિસ્તારમાં ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે તો વિસ્તારમાં આગળના પેજ પર જુઓ વિસ્તારમાં ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે ડાંગ વિસ્તારમાં સૌથી નાનો જિલ્લો છે ડાંગ કયો છે ડાંગ વિસ્તારમાં ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે ડાંગ હવે નવમું જુઓ ઉત્તર ગુજરાતમાં કેટલા જિલ્લા આવેલા છે ઉત્તર ગુજરાતમાં કેટલા જિલ્લા આવેલા છે તો આગળ જુઓ ઉત્તર ગુજરાતમાં એટલે કે ઉત્તર ગુજરાત એટલે કે આ પેલા વાદળી કલરનો છે નકશામાં એમાં કેટલા જિલ્લા આવેલા છે કાઉન્ટ કરવાના છે એમાંના છે ઉત્તર ગુજરાતમાં કેટલા જિલ્લા આવેલા છે ઉત્તર ગુજરાતમાં સ્કાય કલરના બોક્સમાં કેટલા જિલ્લા છે આપણે જોવાના છે તો પહેલું છે બનાસકાંઠા બરાબર પછી એ બનાસકાંઠા નીચે છે સાબરકાંઠા સાબરકાંઠા નીચે છે અરવલ્લી એની બાજુમાં છે મહેસાણા એની બાજુમાં છે પાટણ છેલ્લે છે હાવ ગાંધીનગર છેલ્લે છે હાવ ગાંધીનગર તો કેટલા થયા એક બે ત્રણ ચાર પાંચ છ કેટલા છે છ આપણે અહીંયા લખવાનું છે છ જિલ્લા બરાબર હવે દસમી ખાતે દક્ષિણ ગુજરાતમાં કેટલા જિલ્લા આવેલા છે દક્ષિણ ગુજરાતમાં કયું ચિહ્ન લીધું છે તો ઘાટા ગુલાબી કલરનું ચિહ્ન લીધું છે આ જો અહીંયા ગુલાબી કલર છે લીલા છે તો આ પછીમાં છે ભરૂચ પછી છે નર્મદા સુરત તાપી ડાંગ વલસાડ અને ક્ષેત્ર છે વલસાડ ક્ષેત્ર છે વચમાં છે નવસારી કેટલા થયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત જિલ્લા બરાબર છઠ્ઠી ખંડમાં પોરબંદર એના પછી અમદાવાદ પછી ડાંગ પછી છ જિલ્લા જિલ્લામાં આવે સાત જિલ્લા છે સાત જિલ્લામાં આવે સાત જિલ્લા તો આપણે આગળ ભૂલ ગયા એમ વાદળી કલરના બોક્સમાં કેટલા જિલ્લા છે પછી ગુલાબી કલરના બોક્સમાં કેટલા જિલ્લા છે નકશામાં પછી કેસરી કલરના ઘાટો કેસરી કલર છે ને આ છ છે જે આ ઉપર છે લીલો કલર બરાબર તો આવી રીતે આપણે આગળ ભણી ગયા કે ઉત્તર ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં બરાબર મધ્ય ગુજરાતમાં પછી સૌરાષ્ટ્રમાં કેટલા છે એ બધું આપણે આગળ ભણી ગયા છીએ ગુજરાતના જિલ્લાઓમાં આપણે ભણી પરિચય લીધો છે
કઈ જગ્યાએ શું આપણે છે વિશે આપણે જ્ઞાન છીએ. પણ કયા જિલ્લાની વસ્તી વધારે છે, કયા જિલ્લામાં ગામડા વધારે છે, વસ્તીના આધારે ફોન નંબર છે, સંખ્યા, પછી વિસ્તારના વિસ્તારમાં કયો જિલ્લો મોટો છે, પછી તાલુકાઓ કેટલા છે, કોના વધારે છે, બરાબર એ બધું આપણે આપણા પછી મળી ગયેલા. એ પ્રમાણે આપણે ખાલી જગ્યા સરોવર જે લેખા છે હવે નીચે છે તમારી વિગત મુજબ લખવાનું છે. તમારી જાતે તમારું વિગત મુજબ લખવાનું છે. હું ખાલી જગ્યા જિલ્લામાં રહું છું, તમે જે જિલ્લામાં રહો હોય નામ લખવાનું છે, પછી જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે એ લખવાનું છે. પછી બીજો પ્રશ્ન છે તમારા નીચે તમારા જિલ્લાના અન્ય આવેલા છે, તમારો જિલ્લો જે હોય એના આજુબાજુ જે જિલ્લા આવતા હોય એનું નામ લખવાનું છે. છેલ્લું છે ત્રીજું, તમારા જિલ્લા સિવાય તમે બીજા કોઈ જિલ્લાની મુલાકાતે ગયા છો, એટલે કે બીજા જિલ્લાની કોઈ મુલાકાત લીધી છે, બીજા જિલ્લામાં કોઈને મળ્યા છો, એ વિશે તમારી જિલ્લા વિશેની વિગત લખવાની છે. આજે આપણું આ પ્રકરણમાં ગુજરાતના જિલ્લાઓ આ બીજો પૂરો બી થાય છે, પ્રથમ પૂરો થાય છે. આના પછીના તેરમાં આપણે નવા પાઠ સાથે મળીશું, ગુજરાતની નદીઓ સાથે પ્રકરણ બે સાથે મળીશું. આજનું આપણું આ પ્રકરણ પૂરું થાય છે. બીજા ચેપ્ટરમાં બીજું નવું મળશે.